नमस्ते बाळको, आजे आपणे गुजराती पाठ पांच मारे तो बस रमवू छे तेनो बीजो भाग जोशुं। तो तमे पुस्तक लईने तैयार थई जाओ। हवे अहींया जुओ, वाक्योने क्रममां गोठवो अने चोकठामां चित्र दोरो। तो चित्र तमे तमारी जाते दोरी नाखजो। આપણે આ વાક્યને ક્રમમાં ગોઠવીએ તો વાર્તાને આધારે પહેલું વાક્ય કયું બનશે? કાગડો પાણી શોધતો હતો, તો ત્યાં એક લખશું આપણે। પછીનું વાક્ય આવશે, કાગડાએ એક કુંજો જોયો। પછી ત્રીજું વાક્ય છે, કુંજામાં પાણી ઓછું હતું। પછી ચોથું વાક્ય છે, કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા। પછી પાંચમું વાક્ય આવશે, કુંજામાં પાણી ઊંચે આવ્યું। અને છઠ્ઠું વાક્ય છે, કાગડાએ પાણી પીધું। તો ત્યાં આપણે છ નંબર આપશું। તો આવી રીતે તમારે પુસ્તકમાં અને નોટબુકમાં લખવાનું છે। હવે અહીંયા એક સરસ મજાનું ગીત આપેલું છે રમતનું, તો આપણે બધા ગાઈએ। આટા પાટા ગિલ્લી દંડા કાં તો સંતા કુકડી, આ બધા રમતના નામ છે। સંતુ બેની ચાલો રમવા, અમે બનાવી ટુકડી, લંગડીમાં હું સૌને પકડું ફાંકો રાખતી નીલમ। નીલમને એવું છે કે લંગડીમાં તો હું બધાને પકડું, આજ એને હમ ફાવી દઈએ ઉતારીએ એની ફિલ્મ। એક પગે લંગડી ના ફાવે તો આંબલી પીપળી રમશું, ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે ભમશું, જો કોઈ તારી પાસે આવીને કહેશે ચલક ચલાણી તો શૈલાને ચીંધીને કહેજે કે પહેલે ઘેર પાણી। રમતા ભમતા થાકીશું નહીં ને પરસેવે નાશું, પછી જઈને તળાવ કાંઠે ધબધબાકા મારશું, મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી, સંતુ બેન તો મારી સાથે રમતા થશે મોટી। એટલે અહીંયા આ ભાઈ છે એ એની બેનને સાથે લઈને રમવા જાય છે, જુદી જુદી રમતો રમે છે અને છેલ્લે તળાવમાં નાહી અને પાછા આવે છે। હવે અહીંયા જુઓ, શોધો અને લખો। તો આગળ જે આપણે ગીત ગાયું એ ગીતની અંદર આવા શબ્દ છે એ આપણે શોધીને લખવાના છે। તો આપણે ચાલો લખીએ। હવે અહીંયા આપણે લખ્યું ફિલ્મ, ચલ્લક, ધુબ્બાકા, ગિલ્લી અને પેલ્લે, બરાબર આપણા કાવ્યની અંદર ગીતમાં આવી રીતે શબ્દ આપેલા છે। જો ભાવેશને ભાવવેશ કહીએ તો કેવી મજા પડે ને। હવે અહીંયા થોડા શબ્દ છે, નામ છે બધાના, એમાં પણ આપણે આવી રીતે લખવાનું છે। લખો અને મોટેથી વાંચો। તો અહીંયા આપણે ભાવેશને ભાવેશ, રાકેશને રાકેશ, ગોપાલને ગોપાલ, જલેબીને જલેબી, નીલા અને ભૂમિકા, એવી રીતે આપણે લખ્યા અને મોટેથી વાંચ્યા। હવે એના પછી નીચે છે એ તમારે તમારા મિત્રના આવી રીતે નામ લખી નાખવાના છે, બરાબર સૌ પોતપોતાના મિત્રના નામ લખે। હવે જુઓ, અહીંયા થોડા વાક્ય આપ્યા છે, અમે ગોધરા ગયા અને અમે ગોધરા ગયા, પછી ફતેસિંહે ફાટક બંધ કર્યું, તો ફતેસિંહે ફાટક બંધ કર્યું। તમારે આખું વાક્ય લખવાનું છે પણ હું અહીંયા એક જ શબ્દ લખું છું કારણ કે મારે જગ્યા ઓછી પડશે, બરાબર। એવી રીતે બાબુભાઈએ બકરી પાળી, પછી તમે નદીસર જોયું, તમે નદીસર જોયું એ તો કેવી અજબ જેવી વાત છે,
અમે મેળામાં ખૂબ મજા કરી. હવે અહીંયા થોડા વાક્ય આપેલા છે તે આપણે વાંચવાના છે, અને એ વાક્યમાં નીચે જ્યાં લીટી કરેલી છે એ શબ્દ આપણે લખવાના છે. કાગડો તરસ્યો હતો, કુંજામાં પાણી ઓછું હતું, પછી કાગડાએ યુક્તિ કરી. પછી બીજું વાક્ય છે, ફૂલસિંગનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો. ત્રીજું છે, ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફાચટ. પછી ચોથું વાક્ય, જુગ્ગુ જૂઠું બોલ્યો એટલે તન્નુએ તેની કિટ્ટા કરી. પાંચમું છે, મમ્મીએ ચુન્નુને તડકામાં રમવાની ના પાડી હતી, ચુન્નુ તડકામાં રમીને આવ્યો. મમ્મીએ ગુસ્સે થઈને કહ્યું, ચુન્નુ તું ઝક્કી છે. હવે આ પાંચ વાક્યમાં નીચે લીટી કરેલા શબ્દ આપણે લખવાના છે. હવે આગળ જોઈએ. છઠ્ઠું વાક્ય છે, ત્રિશાએ પપ્પા પાસે 100 રૂપિયા માગ્યા, પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા. સાતમું છે, દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે, તે કૃષ્ણના ભક્ત છે. પછી આઠમું, આપણા રાજ્યનું નામ ગુજરાત છે. પછી નવમું વાક્ય, મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે, તેમની પાસે ખૂબ પૈસા છે, તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે. પછી દસમું, હું શાળાએ જઈ શકું તેમ નથી, મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે. તો વાક્ય તમારે પણ વાંચવાના છે. હવે આપણે જે આગળ 10 વાક્ય વાંચ્યા તેમાં જે શબ્દ નીચે લીટી કરી છે તે શબ્દ તમારે અહીંયા લખવાના છે. એ બધા જ શબ્દ જોડિયા શબ્દ છે. તો તમને જોડિયા શબ્દ લખવાની અને વાંચવાની પ્રેક્ટિસ થાય ટેવ પડે એટલા માટે અહીંયા આપવામાં આવ્યું છે. તો બરાબર સરસ રીતે તમારે લખવાનું છે. હવે અહીંયા જુઓ બાળકો, અહીંયા આગળ ગીત સરસ મજાનું આપ્યું છે. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે માટીના કૂબા કરતા હતા, તેને જોઈને આનંદે નાચતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. બાળકો ગીત ગાવાની મજા આવીને, કેવું સરસ ગીત છે. બે બાળકો છે, ભાઈ બહેન, અને એ રેતીમાં રમે છે, બાગ બગીચે ફરે છે, પછી બગીચામાં ફૂલડા છે એ સૂંઘે છે, ચાંદનીમાં રમે છે અને તારલિયા ગણે છે, નદી તળાવે ફરે છે અને પાણીમાં તરે પણ છે, અને દરિયા કિનારે જઈને માટીના કૂબા એટલે કે અહીંયા આગળ જુઓ મહેલ બનાવે છે ને, તમે કરતા હો છો ને એવું, અને એને જોઈને આનંદે નાચતા હતા. કેવું સરસ મજાનું ગીત છે, ગમ્યું ને તમને? હવે જુઓ બાળકો, અહીંયા વાતચીત આપી છે,
એમાં પહેલું છે તમને આમાંથી શું કરવું ગમે, એટલે કે આપણે જે ગીત ગાયું એ ગીતમાં ઘણું બધું બાળકો કરે છે રમવા જાય ત્યારે, તમને આમાંથી શું કરવું ગમે? રેતીમાં રમવું ગમે, બાગ બગીચે ફરવું ગમે, ચાંદનીમાં રમવું ગમે, તારલિયા ગણવા ગમે, નદી તળાવે ફરી અને પાણીમાં તરવું ગમે, કે દરિયા કિનારે માટીના કૂબા કરવા ગમે? આમાંથી શું કરવું ગમે એ તમારે કહેવાનું છે. હવે એના પછીનું છે ગીતના જે શબ્દ યાદ હોય તે બોલ, તમારે બોલવાના છે. પછી ફૂલડાવાળી લીટી વાંચીને અભિનય કરો, એટલે કે ફૂલ સૂંઘતા હોય એવો અભિનય કરવાનો છે. તારલિયાવાળી લીટી ગાઈને અભિનય કરો. હવે અહીંયા પૂછ્યું છે કે અમે એટલે કોણ, તો આ ગીતમાં અમે એટલે કોણ છે? ભાઈ બહેન છે. અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, આવે છે ને એવું? હવે તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો તો એ તો તમે જ કહી શકો, બરાબર ને? તમારે એનો જવાબ આપવાનો છે. હવે ગીતમાંથી શોધો સાચું શું છે, સાચા ઉપર સાચાની નિશાની કરવાની છે. એમાં પહેલું વાક્ય છે અમે ફૂલડા તોડતા હતા. હવે ગીતની અંદર એવું આવે છે કે ફૂલડા તોડતા હતા? નથી આવતું, તો એવું આપણે ત્યાં આગળ કાંઈ કરવાનું નથી. પછી બીજું છે અમે ફૂલડા સૂંઘતા હતા, તો એવું આવે છે સૂંઘતા હતા? કે હા, તો ત્યાં સાચાની નિશાની કરવાની છે. પછીનું છે અમે તારા તોડતા હતા, તોડતા હતા તારા નહોતા તોડતા, એટલે તેમાં આપણે કાંઈ કરવાનું નથી. પછીનું છે અમે તારા ગણતા હતા, તો તારા ગણતા હતા એ વાત સાચી છે, તો ત્યાં આપણે સાચા નિશાની કરશું. પછીનું છે અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, તો એ વાત સાચી છે, એટલે ત્યાં પણ આપણે સાચાની નિશાની કરશું. પછીનું વાક્ય છે અમે તારાની ચાંદનીમાં રમતા હતા, તો તારાની ચાંદનીની પણ ચાંદાની ચાંદનીમાં રમતા હતા, એટલે એ ખોટું છે. પછી અમે માટીના ઘર બનાવતા હતા, તો કૂબા એટલે ઘર, તો એ સાચું છે. અને છેલ્લું છે અમે માટીના ડુંગરા બનાવતા હતા, તો આ વાક્ય ખોટું છે. માટીના ડુંગરા નહોતા બનાવતા પણ માટીમાંથી કૂબા બનાવતા હતા, એટલે કે એક પ્રકારના ઘર, એને કૂબા કહેવાય.